ઉપવાસનું ફળ એક નગરીમાં એક અતિ સ્વરૂપવાન બ્રાહ્મણ કન્યા રહેતી હતી એ જેટલી સુખી હતી એટલી જ ધર્મનિષ્ઠ હતી બારે માસ વ્રત તપ અને ધર્મ ધ્યાન કરતી એક વિશ્વાસુદાસી ઘરનું બધું કામ કરતી એમ કરતાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો બ્રાહ્મણ કન્યાએ ઉપવાસ શરૂ કર્યા રોજ નદીએ નાહવા જાય વાર્તા સાંભળે અને આખો દિવસ પ્રભુ ભજન કરે દાસી સવાર સાંજ જમે અને વિચારે કે પ્રભુએ પેટ આપ્યું છે તો ખાવા માટે ના હક શું કામ ભૂખ્યા મરવું એમ કરતાં પંદર દિવસ વીતી ગયા દાસી તો માંદી પડી એવી માંદી પડી કે મોત નજીક આવી ગયું રોગ અસાધ્ય હતો વેદોએ હાથ ધોઈ નાખ્યા મોત નજીક સામે દેખાતા દાસીએ બ્રાહ્મણ કન્યાને બોલાવી અને રડતાં રડતા કહ્યું કે મેં જિંદગીમાં કોઈ વ્રત કર્યું નથી દાન પુણ્ય કર્યા નથી મારો અવતાર એળે ગયો હવે નક્કી મારો નરકમાં વાસ થશે મને ડંખ એ વાત એ વાતનો છે કે તમારા પવિત્ર પાવન સંગમાં રહેવા છતાં મને કદી સત્કર્મનો વિચાર ન આવ્યો હે દેવી મને મુક્તિ મળે એવું કાંઈક કરો ત્યારે દયાળુ બ્રાહ્મણ કન્યા બોલી કે હે દાસી તે મારી ઘણી સેવા કરી છે તારા લીધે જ હું વ્રત તપ કરી શકી છું બોલ તારે શું જોઈએ છે ત્યારે તારા અંતકાળે હું તારું દિલ નહીં દુભવું તારી ઈચ્છા અવશ્ય પૂરી કરીશ ત્યારે દાસી ગળગળા અવાજે બોલી કે દેવી તમે પવિત્ર પુરુષોત્તમ માસ સેવી રહ્યા છો મેં સાંભળ્યું છે કે આ માસમાં ઉપવાસ કરનારને અલૌકિક ફળ મળે છે કૃપા કરીને મને એક ઉપવાસનું ફળ આપો કદાચ મારું કલ્યાણ થઈ જાય બ્રાહ્મણ કન્યાએ તત્કાળ હાથમાં જળ લીધું પુરુષોત્તમ પ્રભુનું નામ લઈને દાસીને એક ઉપવાસનું ફળ અર્પણ કર્યું એ જ ક્ષણે દાસીના શ્વાસ બંધ થઈ ગયા એ જ ક્ષણે દેવલોકમાંથી વિમાન આવ્યું અને દાસી એમાં બેસીને સ્વર્ગે ગઈ એક દિવસના પુણ્ય બળે દાસીએ ઘણા સમય સુધી સ્વર્ગ સુખ ભોગવ્યું ત્યારબાદ એ ધર્મિષ્ઠ રાજાના ઘેર કુંવર તરીકે જન્મી એ ભવમાં એણે આજીવન પુરુષોત્તમ વ્રત કર્યું હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ તમે જેવા દાસીને ફળ્યા એવા સર્વને ફળજો જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો